વેલકમ ટુ જેતુસ કિચન। આજે આપણે બનાવીશું ગોળવાળા મીઠા ભજીયા। તો એના માટે અહીંયા આપણે એક વાટકી કરકરો લોટ લીધો છે, એક ઘઉંનો જ લીધો છે, જે લાડવા કે આપણે ભાખરીનો હોય એ કરકરો લોટ લીધેલો છે, અને અહીંયા બે વાટકી આપણે ઘઉંનો ઝીણો લોટ એટલે કે જે રેગ્યુલર આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ લીધેલો છે, અને એક વાટકીથી થોડો ઓછો આપણે અહીંયા ગોળ લીધેલો છે, અને 5 ચમચી જેટલા અહીંયા મીઠા સોડા એટલે કે સાજીના ફૂલ જે ભજીયા બનાવીએ એ જ સોડા આપણે અહીંયા લીધા છે, અને બેટર બનાવવા માટે પાણી અને ભજીયા બનાવવા માટે તેલ એ બધું આપણે અહીંયા તૈયાર કર્યું છે। તો ચાલો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરશું। તો અહીંયા આપણે એક બાઉલ લીધું છે, તો એની અંદર આપણે જે ઘઉંનો કરકરોલો લીધો છે એ ઉમેરી દઈશું, અને ઝીણો લોટ લીધો એ પણ ઉમેરી દઈશું, બે વાટકી। આ બે વાટકી ઝીણો લોટ આપણે ઉમેર્યો છે, અને જે આપણે સાજીના ફૂલ લીધેલા 5 ચમચી જેટલા એ પણ અહીંયા આપણે ઉમેરી દઈશું। આપણા ભજીયા કાળા ન પડે એના માટે 5 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું। આ જગ્યા ઉપર તમે તીખા અને વરિયાળી ઉમેરી શકો, આપણે અહીંયા ઉમેરતા નથી, અને જે ગોળ લીધેલો એ પણ આપણે આની સાથે મિક્સ કરી દઈશું। આ ગોળને આપણે લોટ સાથે મિક્સ કરી લેવાનો છે, જેવું આપણે બ્રેડ ક્રમ્સ હોય ને એવું ટેક્સચર આવવું જોઈએ, તો એવી રીતે આપણે આને મિક્સ કરી લેશું। બ્રેડ ક્રમ્સ જેવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે એક વાટકી અહીંયા પાણી લીધું છે એટલે એક હાર આપણે નહીં ઉમેરીએ, જેટલું જોશે એ રીતે પાણી ઉમેરી અને આમાં આપણે બેટર તૈયાર કરશું। ન ઝાઝું ઢીલું ન કઠણ એવું આપણે આ બેટર તૈયાર કરવાનું, ભજીયા પાડી શકીએ એવું બેટર આપણે તૈયાર કરવાનું છે। તો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને આપણે બેટર તૈયાર કરી લઈશું। અહીંયા આપણે એક વાટકી જેટલું પાણી જોઈ ગયું છે, તો હવે અહીંયા બીજી વાટકી પણ આપણે ઉમેરીએ છીએ, જેમ જોશે એમ આપણે ઉમેરશું અને આપણું બેટર સરસ તૈયાર કરી દઈશું। તો અહીંયા આપણે 3 વાટકી લોટ અને 1 વાટકી ગોળ, 1થી થોડી ઓછી વાટકી ગોળની સામે આપણે અહીંયા 2 વાટકી જેટલું પાણી જોયું, અને આપણે બેટર તૈયાર થઈ ગયું છે। જો આવી રીતે પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે કે ભજીયા પાડી શકીએ એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે। તો અહીંયા બેટર આપણું તૈયાર થઈ ગયું છે। બેટર તૈયાર કરતા હતા ત્યાં સુધીમાં આપણે સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા મૂકી દીધું, તો તેલ હવે ગરમ થઈ આવ્યું છે, તો હવે આપણે ભજીયા પાડી લેશું। તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, થોડું બેટર ઉમેરી અને આપણે જોઈ લઈએ આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। બસ આવું જ તેલ આપણે જોઈએ છે ગરમ, અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખશું અને હવે આપણે ભજીયા પાડી લેશું। તો હવે આપણે ભજીયા પાડી લેશું, ને ભાદરવા મહિનાનો વરસાદ ચાલુ જ છે અને આ ભજીયા ખાવાની ખૂબ મજા આવશે આપણે। તો આપણે સરસ નાના એવા નાના નાના ભજીયા તૈયાર કરી લેશું। કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો આપણે આ ભજીયા બનાવીને ખાઈ શકીએ છીએ, તો ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। આપણી કડાઈની અંદર જેટલા ભજીયા આવશે એટલા આપણે પાડી લેશું। ભજીયા ઉમેર્યા પછી ભજીયા ઉપર આવી જાય પછી જ આપણે એને ફેરવવાના છે। આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સરસ તળી લેશું। આ ભજીયાને એવી રીતે આપણે તળવાના છે કે ઉપરથી સેજ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ જાળીદાર એવા ભજીયા આપણે આને તૈયાર કરવાના છે।
तो धीरा तापे एकदम स्लो गैस एटले के मीडियम ग्ले आपणे अहींया मीडियम गैस उपर आपणे आने सरस क्रिस्पी उपरथी करी लेशुं। अत्यारे आपणे वरसाद चालू छे अने आ गरमा गरम भजिया खावानी एटली मजा आवे। तो अहींया आपणा भजिया तैयार थई गया छे, अहींया वरसाद आपणो चालू छे ने आ भजिया गरमा गरम खावानी एटली मजा आवशे। આવી જ રીતે આપણે બધા ભજીયા તૈયાર કરી લઈશું। એવી જ રીતે આપણે બીજા ભજીયા પણ પાડી લઈશું। અહીંયા તમારે જેટલું ગળું ખાવું હોય એ પ્રમાણે તમારે ગોળ અહીંયા ઉમેરવાનું। અહીંયા અમારા ઘરમાં થોડું ઓછું મીઠું પસંદ છે એટલે મેં અહીંયા ઓછો ગોળ ઉમેરેલો છે। અને બીજી આવી જ રીતે આપણે બધા ભજીયા પાડી લઈશું। તો અહીંયા બીજા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે, એને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું। તો અહીંયા આપણા ગોળવાળા મીઠા ભજીયા તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।